चैनल ऑफ वडोदरा। આજે રમા એકાદશીથી શરૂ થતા દિવાળી પર્વ પર ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી ખાતે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી। હિન્દુ ધર્મ અનુસાર આસો એકાદશીથી દિવાળીના તહેવારો શરૂ થઈ જતા હોય છે, ત્યારે આજે રમા એકાદશી હોય ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મહાદેવ મંદિર કરનાળી ખાતે નર્મદા નદી કિનારે આવેલ છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દર એકાદશીએ દર્શન તેમજ વિશેષ પૂજા કરતા હોય છે, ત્યારે આજથી શરૂ થતા તહેવારોને ધ્યાનમાં રાખીને તેમના ધર્મપત્ની બીનાબેન મહેતા સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે પૂજા તેમજ આરતીનો લાવો લેવામાં આવ્યો। આ પ્રસંગે આગામી તહેવારો દરેકના જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ લઈને આવે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પ્રાર્થના કરવામાં આવી। આ પ્રસંગે મંદિર સંચાલક રજનીભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે આસોવાદ એકાદશી જે રમા એકાદશી તરીકે પણ ઓળખાય છે અને હિન્દુઓનું નવું વર્ષ સંવત 2079 હવે શરૂ થવા જઈ રહ્યું છે। 11 દિવાળીના તહેવારો આજથી શરૂ થયા છે। હું આપના મારફત તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું, નવા વર્ષના અભિનંદન આપું છું અને નવું વર્ષ કુબેર દાદાની મહેરબાનીથી તમામને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાન કુબેર દાદાને પ્રાર્થના પણ કરું છું। નિત્ય એકાદશીના નિયમ પ્રમાણે આજે પણ અહીંયા પૂજા કરી છે, આરતી કરી છે અને કુબેર દાદાની ના ચરણોમાં માથું નમાવીને ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકોને કુબેર દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી છે।